હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે એકમ કસોટી છે ગણિતની તેમાં ચેપ્ટર નંબર એક પાંચ બે પંદર છે ઓકે અને ત્રણ છે તો જે આટલા ચેપ્ટર છે એમાં શું તૈયાર કરવું તેમાં તેમજ કેવું પેપર હશે એટલે કે કયા કયા વિભાગ હશે અને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓકે તો મિત્રો જો તમે તૈયારી કરી દીધી છે તો એક વખત આ વિડીયો જોઈને જોઈ લો કે આટલા ક્વેશ્ચન તમે તૈયાર કર્યા છે કે નથી કર્યા અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો પૂરેપૂરે જોજો અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું તમને તમારી બોર્ડની એક્ઝામ એટલે કે જે ધોરણ દસની એક્ઝામ હશે ત્યાં સુધી આપણી ચેનલ ઉપર તમને સપોર્ટ મળવાનો છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડે આવેલું નોટિફિકેશન બેલ આઈકોન પણ દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે પેપરમાં કેવા પ્રકારનું પ્રશ્નપત્રનું પરિરૂપ હશે તો જે લાસ્ટ એકમ કસોટી હતી એ પ્રમાણે જ એ બી સીડી ઓકે તો એક ગુણનું બે ગુણનું ત્રણ ગુણનું અને ચાર ગુણનું તો એમ આ પ્રકારના ક્વેશ્ચન હશે તો મિત્રો જે એક બે ત્રણ ચાર છે એમાં દરેકે દરેક જે ચેપ્ટર છે જે આપણું સિલેબસ છે એમાંથી ક્વેશ્ચન હોવાના છે ઓકે તો મિત્રો આપણે જોઈ લઈએ ચેપ્ટર વાઇઝ કે શું પૂછાઈ શકે છે તો મિત્રો જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે ઓકે તો એમાં જે ખાસ આ જે સંખ્યા પદ્ધતિના જે છે પ્રાકૃતિક સંખ્યા કે પછી પૂર્ણ સંખ્યા તો એ એક ગુણમાં પૂછાઈ શકે એમાંથી ઓકે ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે તે છે સંખ્યા રેખા ઉપર જે દોરવાનું છે એટલે કે જે વર્ગમૂળમાં બે હોય કે પછી જેમ કે ઉદાહરણ છે સંખ્યા રેખા પર બે દર્શાવો તો આ પૂછાશે કે ચાન્સીસ મેક્સિમમ છે એટલે આ તૈયાર કરી લેજો અથવા વર્ગુણમાં બે હોય અથવા વર્ગુણમાં પાંચ હોય ઓકે અથવા વર્ગુણમાં ત્રણ હોય તો આ પ્રકારનો એક ક્વેશ્ચન હશે જ ઓકે મિત્રો ત્યારબાદ જે ક્વેશ્ચન છે તે છે જોઈ લઈએ આગળ આપણે ઓકે આ ઉદાહરણ નંબર આઠ જેવા ક્વેશ્ચન ઓકે કે સાબિત કરો કે એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ બરાબર એક પોઈન્ટ સત્યાવીસ બારને પી પૂર્ણાંક એટલે કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં જે દર્શાવવાના છે એ એક્ઝામ્પલ પૂછાવાના ચાન્સીસ છે તો આ ચેપ્ટરમાં એમ આ બે પ્રકારના ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરવાના છે ઓકે ત્યારબાદ એક ભાગ્યા સાત અને બે ભાગ્યા સાત વચ્ચેની એક અસમ્ય સંખ્યા શોધો એટલે કે ઉદાહરણ દસ એ પણ પૂછાઈ શકે છે મિત્રો અહીં તમારે આ પ્રકારની દરેકે દરેક જે પણ હું તમને કહું છું એ રીત તમારે તૈયાર કરવાની છે એવું નહીં કે પર્ટિક્યુલરલી આ જ એક્ઝામ્પલ ઓકે કારણ કે ગણિતમાં તમારે મેથડ તૈયાર કરવાની છે તો મિત્રો જે સ્વાદ્યા બી એક પોઈન્ટ ત્રણ છે તેમાં પણ જે આપણે આગળ વાત કરીએ એમ કે આ જે પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં દર્શાવવાના જે એક્ઝામ્પલ છે બરાબર એ તૈયાર કરવાના છે અને ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ કે જે બે સં જે બે સમ્ય સંખ્યાઓ છે તેમની વચ્ચે જે ભિન્ન ભિન્ન અસમ્ય સંખ્યા શોધવાના એક્ઝામ્પલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો અહીંયા સમ્ય ને અસમ્ય સંખ્યામાં એક માર્ક્સમાં પૂછી શકે કે કોઈ સંખ્યા આપે ને કે આ સમય છે કે અસમ્ય તે લખો તો એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે મિત્રો ત્યારબાદ જે સ્વાદે એક પોઈન્ટ ચારમાં છે આ જે છે એક્ઝામ્પલ એમ તો ચાર ગુણ માટે કદાચ પૂછાઈ શકે એમ તો ઇમ્પોર્ટન્ટ તો છે જ પણ આના કરતાં વધારે જે આપણે આગળ વાત કરી એ બધા ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ત્યારબાદ જે આ ચેપ્ટરમાં ખાસ મહત્ત્વનું હોય તો એ છે સમયીકરણ કરો કે છેદનું સમયીકરણ કરો અને સાદુરૂપ તો સાદુરૂપ અને સમીકરણ કરો એ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો એ ક્વેશ્ચન પણ જોઈ લેજો બરાબર ત્યારબાદ જે ચાર ગુણ માટે જે ઇમ્પોર્ટન્ટ વાત કરી એક ક્વેશ્ચનની વાત કરીએ તો સાધે એક પોઈન્ટ છમાંથી જે કિંમત શોધવાના દાખલા છે એ ઓકે આ ખાસ કરજો કિંમત શોધવાના દાખલા પણ પૂછાઈ શકે તો મિત્રો આ ચેપ્ટરમાંથી આટલું સૌથી પહેલાં કરજો અને પછી તમારે જે કરવો એ તૈયાર કરી લેજો ત્યારબાદ જે નેક્સ્ટ ચેપ્ટર છે બહુપતિ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેમાંથી એક પદી દ્વિપદી એટલે એ પ્રકારનો ક્વેશ્ચન એક ગુણમાં પૂછાઈ શકે કે ઘાતાંક પૂછી શકે અથવા સગુણક પૂછી શકે કે પછી બહુપદીનો પ્રકાર પૂછી શકે ત્યારબાદ મિત્રો ખાસ જે આ જો સાથે બે પોઈન્ટ એકમાં છે એ બધા એક ગુણ માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ જો સાથે બે પોઈન્ટ બેમાંથી એટલે કે જે રીતો છે એ જોઈ લઈએ તો એક તો આજે કોઈ એક્સની કિંમત મતલબ પી જીરો માટે કે પી એક માટે જે કિંમતો શોધવાની હશે તો એ પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે બે ગુણમાં ઓકે જેમ કે ની કોઈ કિંમત એક્સ બરાબર એક ઓછા એક ભાગે ત્રણ આગળ બહુપતિની કિંમત શોધો તો એ પ્રકારનો એક્ઝામ્પલ બે ગુણ માટે પૂછાઈ શકે છે અને જે શૂન્યો શોધવાના એક્ઝામ્પલ છે એ પણ તમારે તૈયાર કરવાના છે ત્યારબાદ મિત્રો જે ભા ભાગાકાર છે એમાં ખાસ કરજો ઓકે ભાગાકાર પણ પૂછાઈ શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગાકાર છે એ ધોરણ દસમાં પણ તમને ઉપયોગી રહેશે એટલે તૈયાર ખાસ કરજો ઓકે ધોરણ દસમાં જે બહુ બધી છે એ આમાંથી ઘણું બધું એમાં છે ઓકે જે શૂન્યો છે એ પણ ધોરણ દસમાં આવે છે એટલે આ ખાસ શાંતિ તૈયાર કરી લેજો ત્યારબાદ જે અવયકરણના છે એક્ઝામ્પલ મિત્રો આ સિવાય જે અવયકરણના જે એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ તો અવયકરણના જે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે તેની વાત કરીએ તો તેમાં જે આ પ્રકારના એક્ઝામ્પલ છે વાય વર્ગ ઓછા પાંચ વાય છ એટલે કે જે દ્વિઘાત બહુ બધી છે તેના એક્ઝામ્પલ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ જે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના જે એક્ઝામ્પલો છે એટલે કે જે પ્રશ્નો છે એમાં અવયવ પાડવાના બધા એકવાર ગણી લેજો આ તમને આગળની એક્ઝામમાં પણ એટલે કે જે પરીક્ષા છે એમાં પણ કામમાં આવશે તેમજ બોર્ડની એક્ઝામમાં પણ એટલે ધોરણ દસની બોર્ડની એક્ઝામમાં પણ કામમાં આવશે ઓકે જે અવયવ પાડવાના તો અવયવનો જે પણ બેઝિક કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં ક્લિયર કરી લેજો ઓકે ત્યારબાદ જે કેની કિંમત શોધવાના એક્ઝામ્પલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે મિત્રો ત્યારબાદ મિત્રો જે બહુ ખાસ જે પૂછાઈ શકે સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચમાંથી તે છે જે ચાર ગુણમાં પૂછાઈ શકે છે તે છે આ પ્રકારનો દાખલો કે કે એક્સ વાય એક્સ વત્તા વાય ઝેડ બરાબર તો સાબિત કરો કે એક્સનો ઘન વધતાં વાય ગન ઝેડ બરાબર ત્રણ એક્સ વાય ઝેડ પછી આ ઘનનો મૂલ્ય મેળવવા સિવાય નીચેના દરેકની કિંમત મેળવો ઓકે તો મિત્રો અહીં જે આઈએમપી તો હું તમને આપું છું પણ તમારે આ સિવાય પણ ક્વેશ્ચન કરવાના છે કારણ કે ગુણ ઓછા છે તો ગુણ ઓછા છે એટલે અને ચેપ્ટર વધારે છે એટલે ગમે તે પૂછાઈ શકે પણ આ બધા ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે જેમ કે આ જે છે ઓકે તો જે નિત્ય સમવાળા જે એક્ઝામ્પલ છે એ ખાસ નિત્ય સમ બધા તૈયાર કરી લેજો તમને આગળ પણ ઉપયોગી રહેવાના છે ઇવન અગિયાર સાયન્સ બાર સાયન્સમાં પણ તમને ઉપયોગી રહેશે નિત્ય સમુદો ઓકે ત્યારબાદ જે યામ ભૂમિતિ છે એક ગુણ માટે ઇમ્પોર્ટન્ટ બરાબર એક ગુણ માટે બે ગુણ માટે અને બહુ જ ઇઝી ચેપ્ટર છે ઓકે તો આમાં તો કંઈ આઈએમપી આપવાની જરૂર તો છે નહીં ઓકે કારણ કે યામ દર્શાવતા તો દરેકને દરેકને આવડશે જ તેમજ જે ચરણ એકમાં છે કે બેમાં છે ત્રણમાં છે એ પણ તૈયાર કરી લેજો ઓકે મિત્રો ત્યારબાદ જે નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ ઓકે ચેપ્ટર નંબર પાંચ જોઈ લઈએ આપણે ચેપ્ટર નંબર પાંચમાં શું ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી આ વિડીયોને લાઈક નથી કરો તો જલ્દીથી કરી ઓકે ફ્રેમા જ છે બધું ઓકે આ દરેકે દરેક હું તમારા માટે વિડિયો મૂકું છું બધા ફ્રેમા જ અવેલેબલ છે તો જે યુક્લિડની ભૂમિતિનો પરિચય છે આ ચેપ્ટરમાંથી એક ગુણમાં મેક્સિમમ પૂછાઈ શકે જેમ કે થેલ્સ છે થેલ્સના જે પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે બરાબર તો જે જે વ્યાખ્યાઓ છે આની કેટલીક એ પણ પૂછાઈ શકે છે આમાંથી બરાબર કે રેખા છે સમતલ છે ઓકે તો એ બધું તમારે તૈયાર કરવાનું છે તેમજ પૂર્વધારણાઓ ખાસ કરજો કેટલીક પૂર્વધારણાઓ છે એ પૂર્વધારણાઓ પણ તૈયાર કરવાની છે આ પૂરેપૂરું થિયોરિટિકલ છે પૂર્વધારણા એક છે એ તૈયાર કરવાની છે બરોબર ત્યારબાદ બે છે ઓકે તો એમ પૂરો ડાયરેક્ટ પૂછી શકે છે તો આ ચેપ્ટર પૂરેપૂરું થિયરી બેઝ છે ચેપ્ટર બરોબર એટલે એમ તો તમારા માટે તૈયાર કરવું બહુ જ સહેલું પડશે ઓકે મિત્રો તો પાંચ પોઈન્ટ એકમાંથી જે આ છે વ્યાખ્યાઓ સમાંતર રેખાઓ છે લંબ રેખાઓ છે એ બધું તમારે તૈયાર કરવાનું છે અને આ જે પાયાનું છે આ જે નોલેજ છે જે તમને ભણાવવામાં આવે છે આ ધોરણ નવમાં આ પાયાનું છે ને આ આવડશે તો આગળ તમને બીજું બધું જે ભૂમિતિનું છે એ બધું સમજવામાં સરળતા પડશે ઓકે મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પંદર સંભાવના જે બહુ ઇઝી ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ધોરણ દસમાં પણ આ ચેપ્ટર તમારે આવવાનું છે એટલે કમ્પ્લીટલી સરખી રીતે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે ઓકે મને નથી લાગતું કે કોઈ વિદ્યાર્થીને આ પ્રકરણમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય કે પછી ના આવડે ઓકે આમાં જે પીઓફીનું જે આ સૂત્ર છે એના આધારિત એક્ઝામ્પલ હોય છે લાસ્ટ સૂત્ર ખાસ તૈયાર કરી લેજો તમને એક્ઝામ્પલ ના આવડે તો પણ તમે આ સૂત્ર મૂકી શકો છો એક્ઝામમાં ઓકે અને મિત્રો જે આજે જે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક લાસ્ટ આમાં એક જ છે પંદર પોઈન્ટ એક તો એના બધા એક્ઝામ્પલ એકવાર ગણી લેજો કારણ કે બહુ ઈઝી છે કે આમાં મને નથી લાગતું કે કોઈના આઈમપીની જરૂર હોય તો મિત્રો આ વિડીયોમાં જે મેં તમને માહિતી આપી જરૂરથી તમને હેલ્પફુલ રહી હશે અને આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જોડેલું બે લાયકોન પણ થપાવી દો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ